तो चलो विद्यार्थी मित्रों, आपणे हवे मनोविज्ञानमां आगळ मनोवैज्ञानिक कसोटीनो अभ्यास करीशुं। ए पहेला आपणे अगाउना लेक्चरमां प्रश्नावली पद्धति पछी मुलाकात पद्धति एनो अभ्यास करेलो छे। आपणे हवे मनोवैज्ञानिक कसोटीनो अभ्यास करीशुं। तो कि मनोवैज्ञानिक कसोटी व्यक्तिना वर्तनना नमूनानुं वस्तुलक्षी मापन करे छे। मनोवैज्ञानिक कसोटी शुं करे छे? तो कि मनोवैज्ञानिक कसोटी जे छे ए व्यक्तिना वर्तनना नमूनानुं वस्तुलक्षी मापन करे छे। कि जे व्यक्ति वर्तन करे छे एनुं साचुं वस्तुलक्षी मापन आ मनोवैज्ञानिक कसोटी करे छे। कई रीते करे छे? तो जुओ, आपणे जोईए, हवे एनी व्याख्या जोईए। तो कि मनोवैज्ञानिक कसोटी ए व्यक्तिनी मानसिक प्रक्रियाओ, लक्षणों के विशेषताओनुं गुणात्मक के परिणामात्मक मापन करवानी प्रविधि छे। कि मनोवैज्ञानिक कसोटी ए शुं छे? तो कि व्यक्तिनी मानसिक प्रक्रियाओ, एना लक्षणों, एनी विशेषताओ, ए बधानुं शुं करे छे? मापन करे छे। व्यक्ति जे मानसिक प्रक्रियाओ करे छे, ए व्यक्तिना मानसिक लक्षणों, ए बधानुं शुं करे छे? मापन करे छे। એ વ્યાખ્યા બિની નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે। હવે આપણે જોઈએ કે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે। મનોવૈજ્ઞાનિક કસોટી એ શું છે? તો બે કે બેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે। બે કે બેથી વધુ વ્યક્તિઓનું તુલનાત્મક માપન કરે છે મનોવૈજ્ઞાનિક કસોટીએ। હવે આપણે જોઈએ મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો, કે મનોવૈજ્ઞાનિક કસોટીના શું લક્ષણો છે। તો મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો છે, એક તો છે વર્તનના નમૂનાનું માપન, પછી છે પ્રમાણિકતા, માનાંકો, વસ્તુલક્ષિતા, યથાર્થતા અને વિશ્વસનીયતા। આ શું છે? મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો છે। આ બધા કસોટીના લક્ષણો વિશે આપણે ડીપમાં જોવાના છે એને। તો સૌ પ્રથમ આપણે જોઈએ વર્તનના નમૂનાનું માપન। તો કે આપણે અનાસ્ટેડની વ્યાખ્યામાં જોયું કે મનોવૈજ્ઞાનિક કસોટી વર્તનના નમૂનાનું માપન કરે છે। મનોવૈજ્ઞાનિક કસોટી શું કરે છે? તો કે વર્તનના નમૂનાનું માપન કરે છે, વ્યક્તિના વર્તનનું માપન કરે છે। ક્યારે કોઈપણ એક જ મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના સમગ્ર વર્તનનું માપન કરી શકતી નથી। કે કોઈ એક જ કસોટી હોય તો એ એક જ મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના આખા સમગ્ર વર્તનનું માપન કરી શકતી નથી। એના માટે શું હોય છે? વિવિધ પ્રકારની કસોટીઓ હોય છે, કે એના માટે વિવિધ પ્રકારની અલગ અલગ કસોટીઓ વ્યક્તિના વર્તનના ચોક્કસ પાસાનું માપન કરે છે અને એના ગુણલક્ષણો બતાવે છે। મનોવૈજ્ઞાનિક કસોટીનો મૂળભૂત આશય એ છે કે વ્યક્તિના વર્તનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી તે અંગે ભવિષ્ય કથન કરી શકે। કે મનોવૈજ્ઞાનિક કસોટીનો મૂળભૂત આશય શું છે? એનો મૂળભૂત આશય, તો એનો મૂળભૂત આશય એ છે કે વ્યક્તિના વર્તનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી અને ભવિષ્ય કથન કરી શકે છે। હવે આપણે જોઈએ પ્રમાણિકતા, કે મનોવૈજ્ઞાનિક કસોટીનું બીજું લક્ષણ કયું છે? પ્રમાણિકતા। મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવાની અને તેના પરથી પ્રાપ્તાંકો તારવવા માટે નક્કી કરવામાં આવેલી નિશ્ચિત ચોક્કસ પદ્ધતિ તારાને મનોવૈજ્ઞાનિક કસોટીની પ્રામાણિકતા કહે છે। પ્રામાણિકતા કોને કહે છે? તો કે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવાની અને સંચાલન કરી અને શું કરવાના, એના પ્રાપ્તાંકો તારવવા, પ્રાપ્તાંકો તારવવા માટે જે નક્કી કરવામાં આવેલી જે પદ્ધતિ છે એ પદ્ધતિને પ્રામાણિકતા કહે છે। મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની વિશ્વસનીયતા માટે કસોટી આપતી વખતે કસોટી લેનારે આપવાની સૂચનાઓ, કસોટી માટે નિશ્ચિત કરાયેલો સમય, કસોટી સંચાલન માટેની એક સૂત્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે। કે મનોવૈજ્ઞાનિક કસોટીમાં પરિણામોની વિશ્વસનીયતા જોઈતી હોય, બરાબર વિશ્વસનીય પરિણામ જોઈતું હોય તો એના માટે શું કરવું જોઈએ? તો કે એના માટે કસોટી આપતી વખતે કસોટી લેનારે આપવાની સૂચનાઓ, કે જે કસોટી લે છે એ કસોટી કસોટી દરમિયાન શું શું ધ્યાનમાં રાખવું, એમાં જે સૂચનાઓ આપવામાં જે સૂચનાઓ ધ્યાનમાં રાખવી, પછી કસોટી માટે નિશ્ચિત કરાયેલો સમય, કસોટી માટે કયો સમય નિશ્ચિત કરેલો છે, કેટલો સમય છે, પછી કસોટી સંચાલન માટેની એક સૂત્રતા, કે કસોટી દરમિયાન એક સૂત્રતા જાળવવી જોઈએ। દાખલા તરીકે જો અહીંયા છે કે કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીમાં તેને માટે નિશ્ચિત કરાયેલા સમયમાં વ્યક્તિએ કરેલા કાર્યને આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે। કે કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીમાં શું હોય છે? કે જે વ્યક્તિ જે કાર્ય કરે છે એ કાર્યને આધારે એનું મૂલ્યાંકન થતું હોય છે। આથી આવી કસોટી નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવી જરૂરી છે, માટે આવી કસોટી અમુક સમયમર્યાદામાં નિશ્ચિત સમયમર્યાદામાં પૂરી કરવી જોઈએ। જો નિશ્ચિત સમયમર્યાદા કરતાં વધુ સમય આપવામાં આવે તો કસોટીના પરિણામોની વિશ્વસનીયતા જોખમાય છે, કે જો એનાથી
निश्चित समय मर्यादा करता जो वधु समय आपवामां आवे कसोटीमां जे समय होय एनाथी के वधु समय जो आपवामां आवे तो ए शुं थाय छे कसोटी ए कसोटीना जे परिणामों छे बराबर मळता नथी कारण के कसोटी जेटलो समय होय एनाथी वधारे आपवामां आवे छे एटले बराबर रिजल्ट मळी शकतुं नथी एनी विश्वसनीयता जोखमाय छे। आम दरेक कसोटी संचालक माटेना अने कसोटी आपनार माटेना चोक्कस नियमोमां दरेक वक्ते दरेक कसोटी आपनार अने लेनार माटे दरेक स्थळे एक स्तर जळवाय ते अनिवार्य છે। આમ જે કસોટીનું સંચાલન કરે છે એ કસોટીનું સંચાલન કરતી વ્યક્તિ જે નિયમો આપે છે ચોક્કસ નિયમોમાં દરેક વ્યક્તિ જે વ્યક્તિ કસોટી આપે એ વ્યક્તિ દરેક વ્યક્તિ ચોક્કસ નિયમોમાં પછી દરેક કસોટી આપનાર અને લેનાર માટે દરેક સ્થળે એક સૂત્રતા જળવાવી જોઈએ। જે નિયમો છે નિયમો પ્રમાણે કસોટી લેવાવી જોઈએ તો જ કે કસોટીમાં વિશ્વસનીય પરિણામ મળે છે। જો આડેધડ કસોટી લેવામાં આવે કોઈ સમય મર્યાદા ના હોય કોઈ સૂચનાઓનું પાલન ન થાય तो बराबर कसोटी में एक सूत्रता जळवाती नथी। हवे छे मानांको, तो मानांको एटले कसोटीनुं समधारण के सरेराश कार्य। सरेराश शुं परिणाम आव्युं? सरेराश कार्य परीक्षामां घणी वार एक मार्क्समां पूछाय छे कि मानांको एटले शुं, तो मानांको एटले शुं, तो कि कसोटीनुं समधारण के सरेराश कार्य। मनोवैज्ञानिक कसोटीनी रचना वखते तेना मानांकोनुं खूब ज महत्व छे कि मनोवैज्ञानिक कसोटी रचाय छे कसोटी बनाववामां આવે છે પ્રશ્નોની યાદી બનાવવામાં આવે છે ત્યારે આ માનાંકોનું ખૂબ જ મહત્ત્વ છે। માનાંકો એટલે કસોટીના પ્રમાણીકરણ વખતે સ્થાપવામાં આવેલા માપદંડો એટલે કે કસોટી જે જૂથ માટે બનાવવામાં આવી હોય તે સમષ્ટિ એટલે કે સમુદાયમાંથી ચોક્કસ પ્રતિનિધિરૂપ નમૂનો લઈ આ પસંદ થયેલા જૂથના સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે કે કઈ રીતે માનાંકો એનું સરેરાશ કાર્ય કઈ રીતે નક્કી થાય છે। તો જુઓ કે જે કસોટી જે જૂથ માટે બનાવવામાં આવી હોય જે સમષ્ટિ માટે એટલે કે જે સમુદાય માટે જે કસોટી બનાવવામાં આવી હોય અલગ અલગ જૂથના લોકો માટે અલગ અલગ કસોટી બનાવવામાં આવે અલગ અલગ સમુદાય માટે અલગ અલગ કસોટી બનાવવામાં આવે છે તો કે એ પસંદ થયેલા જૂથના સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય કે જે પ્રમાણે એને કસોટી આપવામાં આવે છે એ પ્રમાણે એનું કાર્ય નક્કી થાય છે। જે સમુદાયમાં જે કસોટી આપવામાં આવ્યું હોય એ પ્રમાણે એનું કાર્ય નક્કી થતું હોય છે। જૂથના આ સરેરાશ કાર્યને તે જૂથના માનાંકો કહેવાય કે જૂથનું આ જે સરેરાશ કાર્ય થાય છે એને કે જૂથના માનાંકો કહેવામાં આવે છે। માનાંકો સામાન્ય રીતે કસોટી રચનારે જે જૂથ પર પ્રસ્તાવિત કરેલા હોય તે જ જૂથને લાગુ પડી શકાય। ધારો કે એક બુદ્ધિ કસોટીની રચના કરીને પુખ્ત વયના સમૂહ પર તેના માનાંકો પ્રસ્તાવિત કરવામાં આવ્યા હોય, હવે આ કસોટી જો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવે તો આ વિદ્યાર્થીનો બુદ્ધિઆંક ખૂબ જ ઓછો આવશે કારણ કે આ કસોટી તો પુખ્ત વયના સમૂહ માટે બનાવી તેમના પર જ તેના માનાંકો પ્રસ્થાપિત કરેલ છે કે માનાંકો કસોટી રચનારે જે જૂથ પર પ્રસ્થાપિત કર્યા હોય એ જૂથને આપી શકાય। તમે જે જૂથ માટે કસોટી બનાવી હોય એ જૂથને જ તમે કસોટી આપી શકો। જે જૂથ માટે કસોટી બનાવી એના કરતાં તમે બીજા લોકોને આપો તો સારું પરિણામ મળતું નથી। જો અહીંયા ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે કોઈ કસોટી બનાવી કે પુખ્ત વયના સમૂહ માટે પુખ્ત વયની વ્યક્તિઓ માટે કસોટી બનાવી અને હવે કસોટી આપણે જો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આપીએ કે મોટા લોકો માટે આપણે કસોટી બનાવી હવે હાઈસ્કૂલના નાના વિદ્યાર્થીઓને આપણે તે કસોટી આપીએ તો એનું પરિણામ કેવું આવે છે? એનો બુદ્ધિઆંક ઓછો આવે છે કારણ કે પહેલી કસોટી એ પુખ્ત વયના લોકોની હતી અને આપણે આ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આપીએ એટલે બુદ્ધિઆંક એકદમ ઓછો આવે છે કારણ કે આ કસોટી કોના માટે બનાવી હતી? પુખ્ત વયના સમૂહ માટે બનાવી હતી। ટૂંકમાં શું કે જે કસોટી જે સમૂહ માટે કે જે સમુદાય માટે બનાવવામાં આવી હોય એને જ આપવામાં આવે તો વિશ્વસનીય પરિણામ મળે છે। તે કસોટી તો હાઈસ્કૂલના વિદ્યાર્થીની ઉંમર કરતાં મોટા વયજૂથ માટે બનાવેલી હતી કે આપણે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આપીએ તો એમનો બુદ્ધિઆંક ઓછો આવે કારણ કે એ પુખ્ત વયના લોકો માટે બનાવેલી હતી। હવે આગળ છે વસ્તુલક્ષિતા। શું છે આગળ? વસ્તુલક્ષિતા, તો કે જ્યારે કસોટી લેનાર વ્યક્તિ કે જવાબોનું મૂલ્યાંકન કરનાર વ્યક્તિના કોઈપણ પ્રકારના અંગત માન્યતા મનોવલણો કે પૂર્વગ્રહો વગર મૂલ્યાંકન કરાય તો તેને વસ્તુલક્ષિતા કહેવાય છે કે જ્યારે કસોટી લેનાર વ્યક્તિ જવાબોનું મૂલ્યાંકન કરે છે જ્યારે કસોટી પરત મળે છે અને જવાબોનું મૂલ્યાંકન કરે છે વ્યક્તિ ત્યારે કોઈપણ પ્રકારના મનોવલણ કે પૂર્વગ્રહ હોવા જોઈએ ને એકદમ નિખાલસપણે સ્વાભાવિક રીતે જ એનું મૂલ્યાંકન થવું જોઈએ। જો કોઈ લાગવગ કે પૂર્વગ્રહ કે મનોવલણ હોય તો બરાબર રિઝલ્ટ મળી શકતું નથી। કોઈપણ વસ્તુલક્ષી મૂલ્યાંકન સંશોધકની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જોઈએ, કોઈપણ ભેદભાવ રાખતો હોવો જોઈએ નહીં, પક્ષપાત હોવો જોઈએ નહીં। ટૂંકમાં સંશોધક સંશોધન દરમિયાન જે જેવું છે જે જેવું
છે તેવું દર્શાવે તેને વસ્તુલક્ષી મૂલ્યાંકન કહેવાય કે ટૂંકમાં સંશોધક શું કરે કે જે વસ્તુ જેવી છે એ જ પ્રમાણે બતાવે જેવું રિઝલ્ટ હોય એવું જ બતાવે ત્યારે એ પક્ષપાત વગરનું રિઝલ્ટ મળે છે એટલે કે સારું રિઝલ્ટ મળી શકે છે ટૂંકમાં સંશોધન દરમિયાન જે જેવું છે તેવું દર્શાવે તેને વસ્તુલક્ષી મૂલ્યાંકન કહેવાય જેવું રિઝલ્ટ છે એવું જ તમે બતાવો તેને વસ્તુલક્ષી મૂલ્યાંકન કહેવાય જો તમે પક્ષપાત રાખો ભેદભાવ રાખો અને કોઈને ઓછું રિઝલ્ટ આવ્યું વધારે બતાવો વધારે આવ્યું ઓછું બતાવો તો એ શું થાય છે એમાં વસ્તુલક્ષીતા જળવાતી નથી અને વસ્તુલક્ષી મૂલ્યાંકન કહેવાય ને એટલે કે જે જેવું છે એવું જ બતાવવામાં આવે તો એમાં વસ્તુલક્ષી મૂલ્યાંકન કહેવાય છે મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં સમાવેશ વિગતો તેમજ કસોટીનું મૂલ્યાંકન વસ્તુલક્ષી હોવું અનિવાર્ય છે કે મનોવૈજ્ઞાનિક કસોટીમાં મૂલ્યાંકન એનું વસ્તુલક્ષી હોવું જોઈએ જો વસ્તુલક્ષી મૂલ્યાંકન થાય તો સારું વિશ્વસનીય પરિણામ મળી શકે છે હવે છે યથાર્થતા તો કે કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટી યથાર્થ છે તેમ કહી શકાય કે યથાર્થતા એટલે શું તો કે કસોટી વ્યક્તિઓના જે વર્તનનું માપન કરવાનું હોય જે વર્તનના માપન માટે કસોટી બનાવવામાં આવી હોય કસોટી રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું મૂલ્યાંકન કરે કે જેના માટે કસોટી બનાવવામાં આવી હોય એનું જ માપન કરે તો એ કસોટી યથાર્થ છે તેમ આપણે કહી શકીએ છીએ દાખલા તરીકે જો અહીંયા છે દાખલા તરીકે કે વિદ્યાર્થીની ગાણિતિક શક્તિનું માપન કરતી કસોટીમાં ઉચ્ચ પ્રાપ્તાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીના શાળાની પરીક્ષામાં ગણિતમાં ખૂબ જ ઓછા ગુણ આવે તો ગાણિતિક કસોટી યથાર્થ ન કહી શકાય દાખલા તરીકે આપણે વિદ્યાર્થીની કોઈ ગાણિતિક શક્તિનું માપન કરીએ છીએ અને ગાણિતિક શક્તિનું માપન કરતી કસોટીમાં જે વ્યક્તિ ઉચ્ચ પ્રાપ્તાંક પ્રાપ્ત કરે છે એ જ વિદ્યાર્થી શાળાની પરીક્ષામાં કે ગણિતમાં ખૂબ જ ઓછા માર્ક્સ આવે શાળાની પરીક્ષામાં ખૂબ જ ઓછા ગુણ એને આવે તો એ ગાણિતિક કસોટી યથાર્થ કહી શકાય નહીં હવે આગળ છે વિશ્વસનીયતા તો વિશ્વસનીયતા એટલે શું પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે વિશ્વસનીયતા એટલે શું એક માર્ક્સમાં પણ પૂછાય અને એમસીક્યુમાં પણ ઘણીવાર પૂછાય છે તો વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા કસોટીનું જે પરિણામ મળે છે કસોટીના પરિણામમાં સાતત્ય કે સુસંગતતા જળવાવી જોઈએ અનાસ્ટીના મત પ્રમાણે કોઈ એક જ કસોટી અથવા તેની સમક્ષ અન્ય કસોટી જે તે વ્યક્તિ કે જૂથને જુદા જુદા સમય આપવામાં આવે અને દરેક સમયે લગભગ સમાન પરિણામ મળે તો કસોટી વિશ્વસનીય છે તેમ કહી શકાય કે કસોટી વિશ્વસનીય છે તેમ આપણે ક્યારે કહી શકીએ તો કે કોઈ એક જ કસોટી અથવા એના જેવી બીજી કસોટીઓ જે તે વ્યક્તિ કે જે તે જૂથે જુદા જુદા સમય આપવામાં આવે અને દરેક વ્યક્તિ કેવું પરિણામ મળે સરખું પરિણામ મળે તો કસોટી વિશ્વસનીય છે તેમ કહી શકાય કે એક કસોટી આપણે આજે આપી એક કસોટી 2 મહિના પછી આપીએ એક કસોટી 3 મહિના પછી આપીએ તો દરેક વખતે સરખું જ પરિણામ મળે તો એ કસોટી વિશ્વસનીય છે તેમ આપણે કહી શકીએ છીએ દાખલા તરીકે જુઓ અહીંયા છે કે અમિતનો બુદ્ધિઆંક તપાસવા માટે તેને એક કસોટી મહિના પહેલાં આપી હતી તેમાં તેનો બુદ્ધિઆંક 110 આવ્યો અને પહેલાં આપેલ કસોટીના લગભગ 1 મહિના પછી ફરી તેની તે જ કસોટી આપવામાં આવે અને આ વખતે પણ અમિતનો બુદ્ધિઆંક 110ની આસપાસ આવે તો કસોટી વિશ્વસનીય છે તેમ કહેવાય જુઓ કે ક્યારે વિશ્વસનીય કહેવાય તો કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે અમિતનો બુદ્ધિઆંક તપાસવા માટે એને એક કસોટી આપવામાં આવી હતી 1 મહિના પહેલાં આપવામાં આવી હતી અને એમાં એનો બુદ્ધિઆંક કેટલો આવ્યો હતો 110 આવ્યો હતો અને એના પછી આપેલ કસોટીના લગભગ 1 મહિના પછી ફરી તેની તે જ કસોટી એટલે એની એ જ કસોટી ફરી અને આપવામાં આવી તો પણ કે અમિતનો બુદ્ધિઆંક 110ની આસપાસ આવે તો એ કસોટી વિશ્વસનીય છે તેમ આપણે કહી શકીએ છીએ આમ આપણે જોયું કે મનોવૈજ્ઞાનિક કસોટીના વર્તનના નમૂનાનું માપન કરે છે કે વ્યક્તિના વર્તનના નમૂનાનું માપન આ મનોવૈજ્ઞાનિક કસોટી કરે છે આવા દરેક પ્રકારના વર્તનના નમૂનાનું માપન કરવા માટે ભિન્ન ભિન્ન કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે કે આવી જુદી જુદી અલગ અલગ કસોટીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અહીંયા આપણું બીજું ચેપ્ટર પૂરું થાય છે મનોવિજ્ઞાનમાં અહીંયા આપણું બીજું ચેપ્ટર પૂરું થયું છે હવે આપણે ટૂંકા પ્રશ્નો જોઈએ તો આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું
तो कि आंतरनिरीक्षण पद्धति એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા વિચારોનું નિરીક્ષણ, કે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાની અંદર શું વિચારો ચાલે છે એનું નિરીક્ષણ કરવું, તેને આંતરનિરીક્ષણ કહેવાય છે. પછી વ્યવસ્થિત નિરીક્ષણમાં ઉપયોગમાં લેવાતા સાધનો, કે વ્યવસ્થિત નિરીક્ષણમાં કયા કયા સાધનો ઉપયોગમાં લેવાય છે, તો કયા કયા આવે, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા વગેરે સાધનોનો ઉપયોગ થાય છે. પછી જે બે વ્યક્તિઓની સરખામણી કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે, તો કઈ આવે, તુલનાત્મક પદ્ધતિ. કઈ પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ, તુલના કરવા માટે, સરખામણી કરવા માટે. પછી એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી થતા અભ્યાસને શું કહેવાય, તો દીર્ઘકાલીન અભ્યાસ. આપણે જોયું હતું કે સતત લાંબા સમય સુધી અભ્યાસ થાય તેને દીર્ઘકાલીન અભ્યાસ કહેવાય. પછી સ્વતંત્ર પરિવર્તન એટલે શું, તો સ્વતંત્ર પરિવર્તન એટલે શું આપણે જોયું હતું આગળ, તો કે પ્રયોગમાં જેની અસર તપાસવાની હોય અને પ્રયોગ કરતાં જેમાં જરૂર મુજબ શું કરી શકે, ફેરફાર કરી શકે, તો એને સ્વતંત્ર પરિવર્તન કહેવાય છે. પછી પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રયોગમાં શું થાય, આપણે જોયું તો પ્રયોગમાં શું થાય, પ્રાયોગિક ભૂલ આવે છે. શું થાય, પ્રયોગમાં ભૂલ આવે છે. પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે, આ પણ પ્રશ્ન આપણે જોયો તો શેના આધારે પ્રકારો પાડવામાં આવે, તો પ્રશ્નોના સ્વરૂપના આધારે, જે પ્રમાણેના પ્રશ્નો હોય એ પ્રમાણે પ્રશ્નોના સ્વરૂપના આધારે એનો પ્રકારો પાડવામાં આવે છે. એના પ્રકારો કેટલા હતા, બે, એક બંધ પ્રકારની પ્રશ્નાવલી અને બીજી ખુલ્લા પ્રકારની પ્રશ્નાવલી. પછી મુલાકાતના પ્રકારો, મુલાકાતના પ્રકારો પણ આપણે જોયા હતા, કયા કયા હતા, સંરચિત મુલાકાત, અસંરચિત મુલાકાત, ઔપચારિક મુલાકાત અને અનૌપચારિક મુલાકાત. પછી મનોવૈજ્ઞાનિક કસોટીની અનાષ્ટી આપેલી વ્યાખ્યા કઈ હતી, તો કે મનોવૈજ્ઞાનિક કસોટી શું કરે છે, વ્યક્તિના વર્તનનું નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે, કે વ્યક્તિના વર્તનના નમૂના છે એનું વસ્તુલક્ષી માપન કરે છે. એના પછી જે યથાર્થતા એટલે શું, તો યથાર્થતા એટલે શું, તો કે કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો કસોટી યથાર્થ છે તેમ કહી શકાય છે. હવે MCQમાં ધ્યાન આપો કે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા વિચારોનું નિરીક્ષણ, તો કઈ પદ્ધતિ આવે, આંતરનિરીક્ષણ. પછી કુદરતી નિરીક્ષણની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધકોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે, તો વ્યવસ્થિત નિરીક્ષણમાં. પછી ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે, તો સહભાગી પદ્ધતિ દ્વારા. પછી સહભાગી નિરીક્ષણ દ્વારા. પછી સમયના બચાવ માટે સમાન ગુણલક્ષણ ધરાવતા પ્રયોગ પાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય, તો તુલનાત્મક અભ્યાસ કહી શકાય છે.